गुर्जर वाणी प्रस्तुत करे छे। પાસખા ઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર, વિશ્વમાં ભૂખમરામાં સપડાયેલા સૌ કોઈ સુધી આપણે પહોંચી શકતા નથી, પરંતુ આપણી આજુબાજુ રહેલા ભૂખ્યાજનોની આતડી જરૂરથી ઠારી શકીએ છીએ। સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 1-15। આ પછી ઈસુ ગાલિલ ઉર્ફે તિબેરિયાસના સરોવરને સામે કાંઠે ચાલ્યા ગયા। માંદા માણસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું। ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સાથે બેઠા। યહૂદીઓનો મુખ્ય તહેવાર પાસખા પાસે આવ્યો હતો। સામે નજર કરતા લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું, આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી ખરીદીશું? ફિલિપની કસોટી કરવા જ તેમણે આમ કહ્યું હતું, બાકી શું કરવું એની તેમને ખબર હતી। ફિલિપે જવાબ આપ્યો, 200 રૂપામોહરના રોટલા લાવીશું તોય બધાને થોડો થોડોય નહીં આવે। તેમના શિષ્યોમાંના એકે સિમોન પીતરના ભાઈ આંદ્રિયાએ તેમને કહ્યું, અહીં એક છોકરા પાસે જવના 5 રોટલા અને 2 મચ્છી છે, પણ આટલા બધામાં એનો શું હિસાબ? ઈસુએ કહ્યું, લોકોને નીચે બેસાડી દો। ત્યાં પુષ્કળ ઘાસ હતું એટલે લોકો બેસી ગયા। તેમની સંખ્યા લગભગ 5,000ની હતી। પછી ઈસુએ તે રોટલા લીધા, ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોને વહેંચી આપ્યા। એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી। સૌને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું। જ્યારે બધા ધરાઈ ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, તમે છાંડેલા ટુકડા ભેગા કરી લો જેથી કશું નકામું ન જાય। શિષ્યોએ તેમ કર્યું તો જવના 5 રોટલામાંથી ખાતા વધેલા ટુકડાઓથી 12 ટોપલા ભરાયા। ઈસુએ કરેલો આ ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા, સાચે જ આ તો જગતમાં આવનાર હતા તે પૈગંબર જ છે। ઈસુ સમજી ગયા કે આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળજબરીએ લઈ જવાની તૈયારીમાં છે, એટલે તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા। ઈસુ ફિલિપને પૂછે છે, આ લોકોને ખવડાવવા માટે આપણે રોટલા ક્યાંથી ખરીદીશું? ફિલિપની કસોટી કરવા માટે ઈસુ આ પ્રશ્ન પૂછે છે, બાકી શું કરવું એની તેમને ખબર હતી। રોટલા પાછળ કેટલો ખર્ચ થશે એ જાણવા માટે તે આવો પ્રશ્ન નથી પૂછતા, કિંતુ તેમની પાસે જે સ્રોત છે તેનો ક્યાસ કાઢવા માટે આવી પૃચ્છા કરે છે। એવે ટાણે પેલો નાનો છોકરો આવે છે। તે શુભ સંદેશમાં ઘણું આકર્ષક પણ અનામી પાત્ર છે। પોતાની જોડીમાં રહેલા મચ્છી અને રોટલીઓ દ્વારા તે પરિસ્થિતિ બચાવી લે છે। ઈશ્વરને પ્રેમને ઉદારતાથી અર્પેલો એક કણ પણ મણ બરાબર છે। આજે વિશ્વમાં છવાયેલા ભૂખમરાના પ્રશ્નો કદાચ આપણે ન ઉકેલી શકીએ, પરંતુ આપણો હિસ્સો તો જરૂર આપી શકીએ। પછી જુઓ કેવો ચમત્કાર થાય છે। તમારી જોડીમાં ઉદારતાથી હાથ નાખો અને ઈશ્વરને ચરણે ધરો, જુઓ શું થાય છે। Oh,
Shut up.